वेलकम बेक टू माय चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। आज अपने धोरण 8 प्रकरण 6 वर्ग अने वर्गमूळनी संपूर्ण माहिती एकदम इजी ट्रिक द्वारा शीखीशू। सौप्रथम जोईशू वर्ग। कोई पण संख्यानो टेस संख्या साथेनो गुणाकार जेने आपणे वर्ग तरीके ओळखीए छीए, एटले कोई एक संख्यानो बे वखत गुणाकार। अहीं संख्या छे 1, तो 1 × 1 एनी एज संख्या साथे गुणाकार, माटे जवाब आवशे 1, माटे 1 वर्ग 1 थशे। एज रीते 2 × 2 = 4, माटे 2 वर्ग थशे 4। 3 माटे 3 × 3 = 9, माटे 3 वर्ग थशे 9। 4 માટે 4 × 4 = 16, માટે 4 વર્ગ થશે 16। 5 માટે 5 × 5 = 25, માટે 5 વર્ગ થશે 25। એ રીતે આપણે અહીંથી 1 થી 10 અને 11 થી 20 સુધીના વર્ગો લખેલા છે। હવે આપણે જોઈશું કે જ્યારે વર્ગ કરીએ ત્યારે એકમનો અંક કયો આવે। તો અહીં 1 અને 9 આ બે જે સંખ્યા છે એનો વર્ગ કરતા એકમનો અંક આપણને 1 મળે છે। અહીં 1 અને આ 1, 1 અને 9 માટે 2 અને 8 માટે આપણને એકમનો અંક 4 મળે છે। એ જ રીતે 3 અને 7 માટે એકમનો અંક 9 મળે છે। 4 અને 6 માટે એકમનો અંક 6 મળે છે અને 5 માટે એકમનો અંક 5 મળે છે। અહીં આપણે દર્શાવેલું છે પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 0, 1, 4, 6, 9 કે 5 જ મળે। એ સિવાયનો કોઈ પણ એકમનો અંક હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાશે નહીં। હવે આપણે જોઈશું વર્ગ શોધો। તો વર્ગ શોધો માટેની આપણે 2 રીત જોઈશું। સૌપ્રથમ છે ઉદાહરણ નંબર 1, 12 વર્ગ। વર્ગ એટલે તે સંખ્યાનો 2 વખત ગુણાકાર, તો અહીં આવશે 12 × 12। અહીં ગુણાકાર કરીશું, જવાબ આવશે 144। બીજું ઉદાહરણ લઈએ, 92 વર્ગ, 92 × 92, 2 વખત કરીશું 92 નો ગુણાકાર, તો જવાબ આવશે 8464। તો આ પ્રકારે એક વર્ગ શોધી શકાય। હવે જ્યારે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે વર્ગ કરવાનો હોય તો અંશ જે છે એનો વર્ગ અંશમાં અને છેદ જે છે એનો વર્ગ છેદમાં મૂકવો। આ પ્રકારે ધારો કે અહીં 1/3 છે એનો વર્ગ કરવાનો છે, તો 1/3 × 1/3 માટે અહીં 1 × 1 એટલે 1 અને 3 × 3 એટલે આવશે 9। હવે એક જ્યારે એકમનો અંક 5 હોય ત્યાં માટેની એક ટ્રીક છે, 5 વર્ગ હોય તો 5 વર્ગ = 25, બરાબર। અહીં દશકની સંખ્યા ગુણ્યા તેની આગળની સંખ્યા છે, તો અહીં સૌપ્રથમ આપણે જોઈશું અહીં 35 માટે અહીં 5 વર્ગ એટલે અહીં થશે 25, જે આપણે અહીં દર્શાવેલું છે। ત્યારબાદ છે 3 ની આગળની સંખ્યા 4 એટલે 3 × 4 = 12। એ જ રીતે બીજું એક વધુ ઉદાહરણ લઈએ એટલે વધુ સ્પષ્ટ થશે, 65 વર્ગ, તો 5 વર્ગ થશે 25 અને 6 ની આગળની સંખ્યા છે 7, માટે 6 × 7, તો 6 × 7 = 42, માટે જવાબ આવશે 4225, જે 65 વર્ગ છે। હવે જોઈએ તેના કેટલાક ગુણધર્મો। અહીં જ્યારે એકમનો અંક 1 અથવા 9 હોય તો વર્ગ જે છે એના એકમનો અંક 9 આવે, 2 અથવા 8 હોય તો 4 આવે, 4 અથવા 6 હોય તો 6 આવે, જે વચ્ચે ઉદાહરણ દ્વારા દર્શાવેલ છે। 3 અને અથવા 7 હોય તો 9 આવે અને 5 હોય તો 5। 1 શૂન્ય એકમનો અંક હોય તો વર્ગના એકમનો અંક 00 આવે અને જો 2 શૂન્ય હોય તો 4 શૂન્ય આવે। હવે જોઈએ, એકમમાં 0 દશકમાં 0 નથી તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી। એકમ દશક અને 100 ના સ્થાનમાં 0, હજારના સ્થાનમાં 0 ન હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી। એકમના અંકમાં 5 દશકનામાં 2 ન હોય તો એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં। હવે વર્ગ માટેની આપણે બીજી રીત જોઈશું, તો બીજી રીતમાં છે 41 વર્ગ। કેટલાક નિયમો છે તે પહેલાં યાદ રાખીશું, બંને સંખ્યા જે છે એનો વર્ગ 2 ડિઝિટમાં લખો, ત્યારબાદ 3 સંખ્યાનો ગુણાકાર કરી તેને એકમનો અંક છોડી ત્યારબાદનો અંક મૂકી તેનો સરવાળો કરવો। હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, સૌપ્રથમ છે 4, માટે 4 વર્ગ થશે 16 અને 1 છે માટે 1 વર્ગ થશે 1, પરંતુ આપણે 2 ડિઝિટમાં લખીશું માટે અહીં લખીશું 01। હવે જોઈશું આ 4 છે તો 4 × 1 × 2 માટે થશે 4 × 1 × 2 = 8, તો હવે 01 છે અને આ 16 છે, જે 16 અને આ 01,
प्लस आज आठ है ये एकम अंक छोड़ी ने त्यार पछी लखीश अं एक संख्या ना बदले बे संख्या हो तो अँ आ एक आठ छ अने एक। बीजू एक उदाहरण जोईए बाणु नो वर्ग तो बे नो वर्ग जीरो चार नौ नो वर्ग एक्यासी। हवे अहीं नौ गुणिया बे गुणिया बे नौ दू अठार दू छत्रीस माटे आपणे एक एकमनो अंक छोड़ीने पछी लखीशुं एटले अहीं आवशे छ अने अहीं आवशे त्रण। सरवाळो करिए चार छ त्रण ने एक चार अने आठ माटे जवाब आवशे आठ हज़ार चार सौ चौसठ। ए ज रीते आ पण एक उदाहरण छे। तमे वधु उदाहरण लईने आनी प्रेक्टिस वधु करी शको छो कारण के आ खूब ज टूंकी रीत छे। હવે જોઈશું પાયથાગોરિયન ત્રિપુટીઓ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। કર્ણ પરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાકીની બાજુ પરના ચોરસના ક્ષેત્રફળનો સરવાળો। અહીં આપણી પાસે એક ત્રિકોણ છે જેની એક બાજુની લંબાઈ ત્રણ બીજી બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર છે। આ તેનો કર્ણ છે, કર્ણની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે। હવે આ ત્રણ સેન્ટીમીટર બાજુનો અહીં ચોરસ દર્શાવેલ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અંદર કુલ નવ ખાના પડે છે। એ જ રીતે અહીં ચાર ગુણ્યા ચારનો ચોરસ દર્શાવેલ છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કુલ સોળ ખાના પડે છે। હવે નવ અને સોળ બંનેનો સરવાળો કરીશું તો સરવાળો આવે છે પચીસ। તો અહીં આ જે છે એ પાંચ બાય પાંચ જે કર્ણની લંબાઈ છે તે માપ, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કુલ પચીસ ખાના થાય છે। માટે આ પ્રકારે પાયથાગોરિયન ત્રિપુટીની માહિતી આપી શકાય। હવે જોઈશું જો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર થાય તો એ બી અને સીના સમૂહ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય। તો અહીં જે ઉદાહરણ આપણે જોયું એને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય, ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ બે બાજુનો વર્ગનો સરવાળો બરાબર નવ વત્તા સોળ બરાબર પચીસ બરાબર પાંચનો વર્ગ। માટે ત્રણ ચાર અને પાંચનો સમૂહ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય। એ જ રીતે કેટલીક પાયથાગોરિયન ત્રિપુટી આ મુજબ પણ છે, ત્રણ જેમ ચાર જેમ પાંચ, છ જેમ આઠ જેમ દસ, પાંચ જેમ બાર જેમ તેર, આઠ જેમ પંદર જેમ સત્તર, બાર જેમ પાંત્રીસ જેમ સાડત્રીસ, ચૌદ જેમ અડતાળીસ જેમ પચાસ, ચૌદ જેમ ત્રેસઠ જેમ પાંસઠ। કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ ગુરુત્તર એક માટે જો બે એમનો વર્ગ વત્તા એમનો વર્ગ ઓછા એક આખાનો વર્ગ બરાબર એમનો વર્ગ વત્તા એક આખાનો વર્ગ થાય તો બે એમ એમનો વર્ગ ઓછા એક અને એમનો વર્ગ વત્તા એક એ પાયથાગોરિયન ત્રિપુટી હોય આ તેનું વ્યાપક સ્વરૂપ છે। એમનો વર્ગ ઓછા એક એ નાનામાં નાનો અંક કહેવાય। અહીં એક ઉદાહરણ લઈએ, પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા ચૌદ હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો। તો અહીં ટુ એમ બરાબર આપણે ચૌદ લઈશું માટે એમ બરાબર ચૌદ ભાગ્યા બે બરાબર સાત, એમનો વર્ગ ઓછા એક બરાબર સાતનો વર્ગ ઓછા એક બરાબર સાતનો વર્ગ થશે ઓગણપચાસ ઓછા એક બરાબર અડતાળીસ। એ જ રીતે એમનો વર્ગ વત્તા એક બરાબર સાતનો વર્ગ વત્તા એક બરાબર જવાબ આવશે પચાસ। તો ચૌદનો વર્ગ વત્તા અડતાળીસનો વર્ગ બરાબર એકસો છન્નું વત્તા બે હજાર ત્રણસો ચાર બરાબર પચીસો બરાબર પચાસનો વર્ગ। માટે અહીં ચૌદ અડતાળીસ આ ચૌદ તો આપેલા જ છે, આ અડતાળીસ એમનો વર્ગ અને અહીં આવશે એમ સ્ક્વેર પ્લસ વનનો વર્ગ। તો આ જે છે ચૌદ અડતાળીસ અને પચાસ એ પાયથાગોરિયન ત્રિપુટીઓ છે। હવે જોઈશું વર્ગમૂળ, જે સંખ્યાના વર્ગની પૂર્ણવર્ગ સંખ્યા બને છે તે સંખ્યાને મળતી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કહે છે। એકસો ચુમ્માળીસનું વર્ગમૂળ શોધો। અહીં આપણે અવિભાજ્ય અવયવની રીતથી જોઈશું। સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડો, બબેની જોડી બનાવી વર્ગ સ્વરૂપે લખો, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરતા જવાબ મળે છે અને આ જે છે એ વર્ગમૂળ દર્શાવવાનો સંકેત છે। તો અહીં એકસો ચુમ્માળીસ ભાગ્યા બે કરીશું બોતેર, બોતેર ભાગ્યા બે છત્રીસ, છત્રીસ ભાગ્યા બે અઢાર, અઢાર ભાગ્યા બે નવ, નવ ભાગ્યા ત્રણ ત્રણ અને ત્રણ એકા ત્રણ। માટે અહીં બે બેની જોડી લઈએ તો આ પ્રકારે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, બેનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય માટે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર જવાબ આવશે બાર। હવે જોઈશું વર્ગમૂળ શોધવાની રીત નંબર બે। આ એક ખૂબ જ ટૂંકી રીત છે પરંતુ એ માટે થોડી વધુ પ્રેક્ટિસની જરૂર પડશે। તો સૌપ્રથમ નિયમો જોઈએ, પાછળની બે સંખ્યા પર બ્લોક કરવું, આ પ્રકારે પાછળથી બે સંખ્યા લેવી, આગળ એક હોય બે હોય ત્રણ હોય અલગ, કોઈના વર્ગની પાછળ એકમનો અંક આવે છે
આગળના બ્લોક માટે તે સંખ્યા કઈ સંખ્યાના વર્ગમાંથી બાદ થાય તેનું વર્ગમૂળ, વર્ગમૂળની પાછળની સંખ્યા વડે ગુણાકાર. જો ગુણાકાર એક કરતા નાનો મળે તો નાની સંખ્યા, અને જો ગુણાકાર એક કરતા મોટો મળે તો મોટી સંખ્યા. અહીં આપણે જોઈશું આપણી પાસે એક સંખ્યા છે 1764. તો 64 જે છે પાછળનો અંક છે. તો આપણે શીખેલા છે કે જ્યારે અહીં એકમનો અંક 4 જોઈશું તો અહીં વર્ગ કરતા એકમનો અંક 4 આમાં અને આમાં મળે છે, માટે એ સંખ્યા આવશે 8 અને 2, માટે આપણે અહીં લખ્યું છે 2 અને 8. હવે 17 જે છે આગલી સંખ્યા છે એમાંથી કઈ સંખ્યા બાદ કરી શકાય, તો અહીં આપણે જોઈએ તો 25 જે છે એ 17માંથી બાદ થશે નહીં, તો 16 આવશે, માટે 16 જે છે એનું વર્ગમૂળ આવશે 4. તો 4 × 5 = 20, એની આગળની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. હવે 20 જે છે એ 17 કરતાં નાની સંખ્યા છે, માટે આ બેમાંથી નાનો અંક આવે, તો અહીં આવશે આ જે 4 છે વર્ગમૂળ છે એ 4 અને આ જે છે એ 2. એ જ રીતે બીજું એક ઉદાહરણ છે. મિત્રો, તમે આને વધુ પ્રેક્ટિસ કરશો તો આ રીત તમને વધુ સરળ બની રહેશે. એક્ઝામ્પલ જોઈએ. શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? તો સૌ પ્રથમ બબ્બેની જોડી બને તો જ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. પ્રથમ અવિભાજ્ય અવયવ પાડવા. તો અહીં 90 માટે આપણે લખીશું 2 × 3 × 3 × 5, જે 90ના અવિભાજ્ય અવયવ છે. તો 90 જે છે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણ કે અહીં 2 અને 5ની જોડી બનતી નથી. ત્યારબાદ જોઈશું અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ. અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ એટલે અંશનું વર્ગમૂળ અંશમાં અને છેદનું વર્ગમૂળ છેદમાં હોય તેવો અપૂર્ણાંક. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ. 1/3 આખાનો વર્ગ = 1/1 અને 3/9 = વર્ગમૂળમાં 1/9 = 1/3. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીશું તો જવાબ આવશે 1/3. એ જ રીતે જ્યારે દશાંશ પૂર્ણાંક હોય તો દશાંશ અપૂર્ણાંકમાં આપણે અહીં 15 છે તો 15/દશાંશ ચિહ્ન દૂર કરતા આવશે 100, કારણ કે અહીં આપણે જોઈશું વર્ગમૂળમાં 25/49, તો થશે 25નું વર્ગમૂળ 5 અને 49નું વર્ગમૂળ 7. તો આ રીતે દશાંશ અપૂર્ણાંક જે છે એના વર્ગમૂળ શોધી શકાય છે. દશાંશ અપૂર્ણાંકને સૌ પ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવો. જ્યારે આ પ્રકારે હોય 12.25નું વર્ગમૂળ શોધો. તો 12.25/100, અહીં પહેલાં આપણે જે 12.25 છે એટલે કે જે 1225 છે તો એનું વર્ગમૂળ શોધીશું, ત્યારબાદ 100નું શોધીશું. 1225નું વર્ગમૂળ અંશમાં લખીશું જે છે 35 અને 100નું વર્ગમૂળ છેદમાં લખીશું જે છે 100. તો આ આપણો જવાબ મળશે. ત્યારબાદ છે ગુણવાઠી અથવા ભાગવાઠી શબ્દ. જ્યારે એક્ઝામ્પલમાં અહીં આપણે ઉદાહરણ જોઈએ. 2352ને કઈ સંખ્યા વડે ગુણવાઠી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો અહીં ગુણવાઠી શબ્દ છે અને આ એક એક્ઝામ્પલ છે જેમાં ભાગવાઠી શબ્દ છે. તો સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ પાડો. બબ્બેની જોડી બનતી હોય તેની ગણતરીમાંથી કાઢી નાખો. બાકી રહેતી સંખ્યામાં 2 કેટલી વાર આવતા અંક ખૂટે છે તે અંકનો જવાબ બને. ધારો કે આપણે પાસે એક ઉદાહરણ છે તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડ્યા છે. તો અવિભાજ્ય અવયવ હોય છે 2 × 2 × 2 × 3 × 7 × 7. તો અહીં આપણે જોઈશું 3 જે છે એ એક જ વાર આવે છે, માટે 1 વાર 3 ખૂટે છે, એટલે જે ખૂટતો અંક હોય તેના વડે ગુણતા તે સંખ્યા પૂર્ણવર્ગ બને, માટે અહીં આવશે જવાબ 3. એ જ રીતે અહીં ભાગાકાર માટે જોઈએ એટલે કે ભાગવાઠી શબ્દ હોય ત્યારે. તો સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ પાડો. બબ્બેની જોડી બને હોય તેને ગણતરીમાંથી કાઢી નાખો. બાકી રહેલ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ મળે. આપણી પાસે એક ઉદાહરણ છે 9408. આપણે એને તેના અવિભાજ્ય અવયવ પાડ્યા છે. તો હવે આપણે જે બબ્બેની જોડી બને છે એને આપણે કેન્સલ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ 1 3 બચે છે. તો જે બચે છે 3 એ જ એનો જવાબ આવશે, માટે 9408ને 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ. એક ઉદાહરણ લઈએ 25. તો સૌ પ્રથમ અહીં આપણે જે એકી અંકો છે તેના દ્વારા બાદબાકી કરીશું. તો એકી અંકો કયા કયા છે? તો એકી અંકો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 આ પ્રકારે. તો અહીં સૌ પ્રથમ આપણો અંક છે 25, માટે 25 - 1 = આવશે 24.
ત્યારબાદ આજે અંક આવે છે તેમાંથી આપણે ક્રમિક એકી અંકો બાદ કરવાના છે માટે 24 ઓછા 3 બરાબર 21 હવે જે 21 જવાબ આવે છે તેમાંથી એના પછીનો પછીની એકી સંખ્યા બાદ કરીશું માટે 21 ઓછા 5 બરાબર 16 હવે 16 જે છે એમાંથી 7 બાદ કરીશું બરાબર 9 અને 9 ઓછા 9 બરાબર આવે છે 0 અહીં કુલ કેટલા સ્ટેપ છે તેની ગણતરી કરીશું જેટલા સ્ટેપ હોય એ આપણો આન્સર આવે માટે અહીં કુલ 1 2 3 4 અને 5 સ્ટેપ છે માટે આપણો જવાબ આવશે 5 ક્રમિક એકી સંખ્યા વડે બાદબાકી કરો શૂન્ય જવાબ મળે ત્યાં સુધી બાદબાકી કરો જેટલા સ્ટેપ હોય તે આપણો જવાબ કહેવાશે ભાગાકારની રીતે વર્ગમૂળ એકમના અંકથી શરૂ કરીને જોડી બનાવો ડાબી બાજુની જોડી માટે જેનો વર્ગ આપેલ જોડી જેટલો કે તેનાથી નાનો હોય તે ભાજક લો અને ભાગફળ મેળવો મળેલ શેષની જમણી બાજુ નીચેની બાજુ જોડી ઉતારો ભાજકને બમણો કરો જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો ખાલી જગ્યામાં ભાગફળનો નવો અંક બને તેવા નવા ભાજક સાથે ગુણાકાર ભાજ્ય કરતા નાનો અથવા ભાજ્ય જેટલો થાય અને શેષ શૂન્ય મળે અહીં આપણી પાસે એક ઉદાહરણ છે 529 તો આપણે અહીં પાછળથી બેની જોડી બનાવીશું આગળ 1 2 જેટલા અંકો હોય તે લઈશું તો હવે સૌપ્રથમ આપણે પૂર્ણ વર્ગ જે છે એનો ઘડિયો બોલીશું તો 2 × 2 બરાબર આવશે 4 માટે બાદબાકી કરીશું 1 ઉપરથી આ જે 29 છે એની જોડી છે માટે આખી સંખ્યા નીચે ઉતરશે માટે થશે 129 આ જે બાદબાકીનો 1 છે એ અને આ 29 હવે 43 × 3 કરીશું તો જવાબ આવે છે 129 આપણો શેષ બને છે 0 માટે વર્ગમૂળમાં 529 બરાબર એનો વર્ગમૂળ થશે 23 એ જ રીતે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ તો અહીં 17.64 છે સૌપ્રથમ 4 × 4 બરાબર જવાબ આવશે 16 હવે અહીં 16 મૂક્યા છે બાદબાકી કરીશું 1 બચે છે ઉપરથી 64ની જોડી ઉતારીશું અહીં 4 × 2 કરીશું માટે જવાબ આવે છે 8 હવે 82 × 2 માટે 1.64 માટે 000 હવે જોઈશું કેટલીક રસપ્રદ પેટર્ન બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ તો અહીં 1 થી 50 સુધીનો અંકો સૌપ્રથમ આપણે લખીશું ત્યારબાદ તેમાં વર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16, 25, 36 અને 49 છે આ જે છે એ 1 × 1, 2 × 2, 3 × 3 એ રીતે વર્ગ સંખ્યાઓ મળે છે જે આપણે અગાઉ જોઈ ગયા છે તો 1 અને 4 વચ્ચેની સંખ્યા 2 એ જ રીતે 4 અને 9 વચ્ચે કુલ 4 સંખ્યા છે 9 અને 16 વચ્ચે કુલ 6 સંખ્યા છે 16 અને 25 વચ્ચે 8 સંખ્યાઓ છે 25 અને 36 વચ્ચે 10 સંખ્યાઓ છે 36 અને 49 વચ્ચે 12 સંખ્યાઓ છે જે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી અહીં આની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી માટે સૂત્ર બનશે 2n